ગોતાના વસંતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી થવા પામી હતી. આ ઘટનાને પગલે 7 ફાયર ફાઈટરની ગાડી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દુર્ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલમાં કોઈ જાનહાનીના સમાચારો સામે આવ્યા નથી. ગોતા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશ દેસાઈએ જણાવ્યું કે ગોતાના વસંતનગર હાઉસિંગ બોર્ડ ટાઉનશીપમાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી હતી. આ ટાંકીમાં કેટલાય સમયથી પાણી ભરવાનું બંધ હતું અને સપ્લાય ડાયરેક્ટ અપાયો હતો. હાઉસિંગ બોર્ડ દ્વારા આ ટાંકીને ઉતરવાની કામગીરી આજરોજ ચાલી રહી હતી ત્યારે ટાંકી નીચે પડી ત્યારે તેની ધરી સહેજ ખસી જતા નજીકના મકાનનો કેટલોક ભાગ પર તે ટાંકીનો સ્લેબનો ભાગ પડ્યો હતો. જો કે આ કામગીરી દરમિયાન આખા વિસ્તારને કોર્ડન કરી લીધેલો હોવાથી કોઈ જાનહાનિ કે વધુ નુકસાન થયું નથી. અમદાવાદ મ્યુનિસિપાલિટીના વિપક્ષના નેતા દિનેશ શર્માએ સમગ્ર દુર્ઘટના માટે મ્યુનિસિપાલિટી તંત્રને બેદરકારી માટે તેને જવાબદાર ગણ્યું હતું અને ટાંકીને ઘણા સમય પહેલા જ ઉતારી લેવાની જરૂર હતી, પરંતુ મ્યુનિસિપાલિટીના તંત્રએ તેમાં ઘણું મોડું કર્યું અને મોડું તો કર્યું પરંતુ આ ટાંકીને ઉતારતી વેળાએ તદ્દન નિષ્કાળજી દાખવવામાં આવી હતી અને તેના કારણે જ ટાંકીનો સ્લેબ ખસીને નજીકના મકાન પર પડ્યો હતો. સદ્દસીમે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ દુર્ઘટના માટે સંપૂર્ણપણે મ્યુનિસિપાલિટીની ઘોર બેદરકારી જ જવાબદાર છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.